વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ કે ઘર કંકાસ આખરે ક્યાં સુધી આવી જ રીતે લોકોનો ભોગ લેતું રહેશે, તેને લઈને ચર્ચાને આપણે આગળ વધારીએ. રુઝાનજી, જે પ્રમાણે આપ વાત કરી રહ્યા હતા કે જે સામૂહિક આત્મહત્યા કરવામાં આવે છે, કે જે મહિલા પોતે તો આત્મહત્યા કરવાની છે પરંતુ પોતાના બાળકો સાથે કરી લે છે, તેના માટે આપનું શું વ્યૂ છે? સી, એમાં બે વ્યૂ છે. એક તો સર વ્યૂ આપ્યો કે એવું વિચારશે કે મારા બાળકને એવી પ્રોબ્લેમ ના થાય એટલું એને એ કરી દઉં, એની મારી જોડે ગ્રુપ સુસાઇડ કરો. બીજો વ્યૂ અલગ છે, એ વ્યૂ એ છે કે જયારે આટલી બધી કકળાટ થાય છે ત્યારે પેલા હસબન્ડને ઘણી વાર કહે છે કે હું તો મરી જઈશ, એટલે પેલો કહે છે હા મરી જા, કે છોકરા લઈને મરીશ તો કે હા લઈને મરી જા. એટલે જેનો ઈગો એ વખતે હર્ટ થાય છે, કારણ કે એ ભયંકર કંટાળેલી હોય છે, એની ઉપર ઈગો જયારે હર્ટ થાય છે, એટલે જસ્ટ ટુ પ્રૂવ કે જો હું આઈ એમ પ્રૂવિંગ કે હું બી મરી રહ્યો છું, તારા છોકરાને આપણા છોકરાને લઈને મરું છું. એક આ બી વ્યૂ છે, એક પોઈન્ટ એ હતો. બીજો પોઈન્ટ, એક આઉટ લાઇટ સો લાઈક ટુ સી ઇટ ફ્રોમ અધર પોઈન્ટ ઓફ વ્યૂ, કે જે ડોક્ટર સાહેબે કહ્યું કે પેલી છોકરી મા બાપ કે છોકરીને કહેતો અડધી રાતે આવી જાય, આપણા ઘરના દરવાજા ખુલ્લા છે, એક રીતે સારો વ્યૂ છે. કેમ? કારણ કે એમાં થાય છે શું કે લેટ સે પેલી છોકરી બહુ જ કંટાળેલી છે, બહુ જ ફ્રસ્ટ્રેટેડ છે, ડિપ્રેસ છે, એને ખબર નથી પડતી શું કરવું, એટલે પેરેન્ટ્સને ફોન કરે છે. એટલે પેરેન્ટ્સ એને સાતમના આપવા, એને હિંમત આપવા એવું કહે છે, કારણ કે ભાઈ અમે તો બેઠા છે, તું કોઈ ચિંતા ના કરતી. એટલે શું કે પેલીને કોન્ફિડન્સ આવે કે હા મને મારા પેરેન્ટ્સ મારી જોડે હજી બી ઉભા છે. અગર માન લો કાલ ઉઠીને પેલી ફોન કરીને પેરેન્ટ્સ કે જા તારે જે કરવું કર, અમે તો નથી આવ્યું, કંઈક એવું કંઈક બી નાનું બી સ્ટેટમેન્ટ આપી દે, તો મે બી પેલી એકદમ ડિપ્રેશનમાં આવીને મે બી એ વખતે સુસાઇડ કરી લે. એટલે આ જે ડાયલોગ છે કે ભાઈ અમે અડધી રાતે બેઠા છીએ તું આવી શકે છે, એક આઈ વુડ રાધર લાઈક ટુ સી ઇટ એઝ અ પોઝિટિવ ડાયલોગ, કારણ કે એના લીધે આપણે એ પર્ટિક્યુલરલી ઇન્ટેન્સ મોમેન્ટમાં એ છોકરીનું માઇન્ડસેટ કંટ્રોલ કરી અને એનું એવું એવું આપીએ છીએ સાતમના કે ભાઈ તારી જોડે તારા પેરેન્ટ્સ ઉભા છે. સો ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ એડ. આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, એનો સંદર્ભ છે કે કઈ બાબત કયા વાક્ય પછી કે કઈ ઘટના પછી આ બોલાયેલું વાક્ય છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એકદમ આપણે એક વાક્યને અલગ કરીને નહીં જોવું જોઈએ, કારણ કે એનું મૂળ ઉદ્દેશ શું છે. ઉદ્દેશ, મૂળભૂત ઉદ્દેશ આપણો હંમેશા કેવો હોય છે, આપણે બાળકોને ભણાવીએ છીએ શેના માટે, એ લોકો ઇન્ડિપેન્ડન્ટ થાય એના માટે, એ લોકો જાતે કંઈ સમજે કમાતા થાય એના માટે. એવી જ રીતે લાગણીની દ્રષ્ટિએ ઇન્ડિપેન્ડન્ટ કેમ કરવાના, કારણ કે પોતાનું જીવન સરસ રીતે જીવી શકે એટલા માટે. હવે તમે હંમેશા એવું, જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે તમે સપોર્ટ કરો છો ત્યારે બીજી બધી રીતે સપોર્ટ કરતા હો, ત્યારે ચોક્કસપણે તમે એ બાળક જાણે જ છે કે માતા પિતા છે જ, પણ જો માતા પિતા સવાર બપોર સાંજ ડોઝની જેમ ત્રણ ટાઈમ કહેતો હોય ત્યારે જે કરવું એ કરતું તારે વાંધો નથી અમે છીએ, એ ખોટી વાત છે, દેટ ઇઝ રોંગ. મારો ઈશારો આ બાબત પર છે. બીજી વાત કે આનો અર્થ એવો બિલકુલ નહીં કરવાનો કે માતા પિતા જે છે એમણે પણ આખી જિંદગી ઓન ટોઝ રહેવાનું, એ પણ નથી. કારણ કે માતા પિતાનું પોતાનું પણ એક લાઈફ સાયકલ છે, એમણે પણ હવે બાળકોને ધીરે ધીરે પોતે પોતાની રીતે મોટા કર્યા છે, બાળકો પોતાના પ્રશ્નોને સમજે છે, ઉકેલે છે. આ આખી ઘટના આપણે આખી જે કંઈ પણ વાત જોઈએ છે એ દરેક ક્લાસ પ્રમાણે છે, કે કયા ક્લાસમાં કયા એજ્યુકેશનમાં ક્યારે કેવા સંદર્ભમાં વાત થઈ એ પ્રમાણે છે. એટલે જો વ્યક્તિ સાવ અભણ હશે કે બીજી કોઈ રીતે હશે તો એ જુદું જ માનશે કે મને કીધું છે ને હું તો છોડીને ભાગી ગઈ મારા માતા પિતાના ઘરે. જ્યારે કેટલાક લોકો જે પોતે પણ સમજુ છે એ લોકો એમ સમજે છે કે માતા પિતા ભલે હોય પણ મારે મારા પ્રશ્નોને હું સરસ રીતે ઉકેલું. એટલે પોઝિટિવિઝમ જે છે એ આમાં જોવાનું છે, અને એની સાથે સાથે સપોર્ટ સિસ્ટમ તો છે જ. એવું નહીં ખાલી માતા પિતાને શું કામ, બીજી બધી ઘણી એનજીઓસ છે, ગવર્મેન્ટ છે, લો છે, કાયદાઓ ઘણું બધું છે, અને કાઉન્સેલિંગ છે, ડોક્ટર્સ છે, ઘણા બધા લોકો છે સપોર્ટ માટે. એટલે એવું નથી, મૂળભૂત વાત એ છે કે આ બધા છે એટલે બધાનો સહારો લીધા જ કરવાનો, એવું નથી. મૂળભૂત ઉદ્દેશ છે ઇન્ડિપેન્ડન્ટ થઈ મજબૂત થવાનો. એવો વિચાર જ કેમ આવે કે મારે મરી જવું છે? યુ હેવ ટુ બી વેરી સ્ટ્રોંગ. એ સ્ટ્રેન્થ જે છે એ આપવાની જવાબદારી શિક્ષકોની, માતા પિતાની અને સમાજની છે. સમાજ સેવા કરતી વખતે ખાસ રુઝાનજી આવી જે સ્ત્રીઓ હોય છે કે જેને ખરેખર એક ટેકાની જરૂર છે, તેને મજબૂત બનવું છે પરંતુ તેને કોઈનો સહારો નથી, તે બિલકુલ ભાંગી પડે છે, પોતાના ઘરનાથી અલગ થઈ જાય છે, અને ખાસ કરીને એવી સ્ત્રીઓ કે જે પરણિત હોય છે. પરણિત સ્ત્રીઓને એવું લાગે છે કે એક વખત જો મને સાસરિયામાંથી બહાર કાઢી દીધી પછી મારું કોઈ નથી. આવી સ્ત્રીઓ વધારે આવા પગલા ભરે છે. સૌથી પહેલા થયું છે શું કે આપણી જે પિતૃત્વ તરતા સોસાયટી છે ને, જેમાં એ શીખવાડવામાં આવે છે કે ભાઈ છોકરી બોર્ન થાય એટલે સૌથી પહેલા એ શીખવાડવામાં કે ભાઈ તું તો પરાયું ધન છે, તારે તો પતિને ઘરે જ જવાનું છે, તું તો અહીંયા 15-20 વર્ષ માટે જ છે. એટલે આ મેન્ટાલિટીથી ઉભોટી થાય છે, બરોબર. હવે એ પરણે છે ને પછી બીકોઝ ઓફ અર મે બી ચાઇલ્ડ નાની એજ હોય યા ઇનમેચ્યોરિટી હોય એટલે અંદર ઝઘડા થાય છે, સાસુ સસરા હાઉ કરીને ઉભા રહેતા હોય, એટલે આ બધું આખું નેગેટિવ થાય છે. અને ધીરે ધીરે એને એને એવું મહેસૂસ થવા લાગે છે કે એને મેરેજ તો થયા પણ એ અનસક્સેસફુલ મેરેજ છે. પણ એને એ શીખવાડવામાં આવ્યું છે કે ભાઈ તારું તો પતિ જ બધું છે, તારું અહીંયા ફેમિલી પપ્પા મમ્મી તો કોઈ ખાસ નથી, એટલે એમાં એ પીસાઈ રહી છે. હવે જ્યારે જ્યારે પીસાય છે એને એ બી નથી ખબર, એને એ બી શીખવાડવામાં નથી આવ્યું કે યુ કેન તમે તમારું સ્કિલ ડેવલપ કરીને તમે પોતે પોતાના પગે ઉભી રહ્યા, એ બી હજી એ લોકોને ખબર નથી. કારણ કે મેં એવા ઘણા કેસીસ હેન્ડલ કર્યા છે કે જે પતિનો માર ખાય છે પણ તો એ ત્યાં જ રહેશે, કારણ કે એ લોકોને શીખવાડવામાં નથી આવ્યું કે અમે કંઈક બીજું બી લાઈફમાં કરી શકીએ છીએ, અને એટલે એ આખી એ લોકોની જિંદગી ટ્રેજિક થઈ જાય છે. હવે બીજી વાત કે હવે
એ જે લેવલના લોકો છે જેના પેરેન્ટ્સ છે એ લોકોને બી એ જ ખબર છે કે ભાઈ છોકરીનું કામ તો પરણી રહેવાનું, એ પાછી ઘરે આવે તો અમારું સમાજમાં નાક કપાય, એટલે છોકરીને પેરેન્ટ્સના ઘરે પતિના ઘરે ધકેલશે. અને આ જે ખેંચણ તાણમાં છોકરી બિચારી ક્યાંય નથી રહેતી. હવે એના માટે તમે જે અત્યારે વાત કરી કે અગર આપણે એ સપોર્ટ સિસ્ટમ જેને કહીએ છીએ યા જે આપણે એને સાતમના કહીએ છીએ યા જેને હિંમત આપી છે, કારણ કે અત્યાર સુધી છોકરીને મેન્ટલી બ્રેનવોશ કરવામાં આવી છે કે પતિ 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 એટલે ધેટ ઇઝ હર શું કહેવાય લાઈફ લાઈન છે. એટલે મેસેજ આપી દો સાથે સાથે, બહુ સમયનો અભાવ છે આપણી પાસે. મેસેજમાં મારે એટલું જ કેવું છે ફંડામેન્ટલ થિંગ કે મા બાપોએ પોતાની દીકરીને ભણાવી જોઈએ અને જ્યાં દિવસે ભણાવશો અને પગભર કરશો એ દિવસે આ બધા પ્રોબ્લેમ સેટલ થઈ જશે. જી ડોક્ટર સાહેબ, જીવન અમૂલ્ય છે, પ્રશ્નો જીવનથી ક્યારેય મોટા હોતા નથી, જીવન સૌથી મોટી બાબત છે અને પોઝિટિવિટી એ તમારી તમારા શ્વાસમાં રહેલી બાબત હોવી જોઈએ. ચોક્કસ, આપ બંને અમારી સાથે જોડાયા અને જે મહત્વપૂર્ણ વાત કરી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે વાત આજે હતી કે ઘર કંકાસ અને તેમાંથી કેવી રીતે બહાર આવવું, ખરેખર આજે જે જાણવા મળ્યું છે પોઝિટિવિટી છે તે તમારામાં હોવી જોઈએ અને સાથોસાથ પ્રશ્નો જે છે તે જિંદગીથી મોટા નથી હોતા જેથી તેનાથી ભાગવું ન જોઈએ. આ તમારી વિશેષ રજૂઆત, હાલ મને રજા આપશો. નમસ્કાર.